આજે ભાજપે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા, તેમાં અમરેલી જિલ્લાની 5 બેઠકના ઉમેદવારો જાહેર થયા, તેમાં અમરેલી બેઠકમાં કૌશિક વેકરિયા ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા। આજે ભાજપે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા, તેમાં અમરેલી જિલ્લાની 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર થયા, તેમાં અમરેલી બેઠકમાં કૌશિક વેકરિયા ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા। કૌશિક વેકરિયાનું નામ જાહેર થતાં જ અમરેલી જિલ્લા કાર્યાલય પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા। કૌશિક વેકરિયાએ પ્રથમ કાર્યાલયથી ચાલી નાગનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। રસ્તામાં કૌશિક વેકરિયાનું ઠેર ઠેર ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। બાદમાં કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે મારું નામ જાહેર થતાં લોકોમાં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। નાના કાર્યકરોને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પસંદ થાય તે ફક્ત ભાજપમાં જ શક્ય છે। પરેશ ધાનાણીએ અત્યાર સુધીમાં ભાજપના દિગ્ગજ નેતાઓને હરાવ્યા છે તે વિશે પૂછતા વેકરિયાએ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરોએ કરેલા કામ બોલે છે અને હાલમાં દરેક કાર્યકરોનો જે ઉત્સાહ અને ઉમંગ દેખાઈ રહ્યો છે તેના પરથી એવું લાગે છે કે અમરેલી બેઠક સહિત જિલ્લાની 5 બેઠકો ભાજપ જીતશે જ તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। પ્રદેશ ભાજપ અને રાષ્ટ્રીય ભાજપ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં ઉમેદવારની મોહર મારવા જે અનુસંધાને અમરેલી સીટ ઉપરથી મારા નામની પસંદગી કરવામાં આવી છે। હું પ્રદેશ ભાજપ અને રાષ્ટ્રીય ભાજપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ શક્ય માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ બને કે નાનામાં નાના કાર્યકર્તાને સાંજ સાપો તક કાપી એ ભારતીય જનતા પાર્ટીમાં જ બને છે। જે રીતે અમરેલી 5 વિધાનસભા ઉપર ઉમેદવારોના નામ નક્કી થયા છે, એ પ્રકારે કાર્યકર્તાનો ઉત્સાહ અને અમરેલી જિલ્લાની જનતાનો પ્રેમ અમે જે રીતે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે આગામી દિવસોમાં અમરેલી જિલ્લાની 5 સીટ ઉપર કમળ ખીલવાના છે અને કમળરૂપી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ગાંધીનગર જવાના છે। ભરતભાઈ, એવું કહેવા માંગે પરેશ ધાનાણીએ દિગ્ગજ નેતાઓને હરાવે એની સામે તમારો ચેલેન્જ છે, શું કહેશો? ચેલેન્જ અમારી માટે કોઈ પ્રકારનું હોતું નથી। જે રીતે અમારો કાર્યકર્તાનો ઉત્સાહ છે એ પ્રકારે કાર્યકર્તાઓ તેમને ભરી પીવા માટે તૈયાર છે। જે લીડે જીતા હતા એથી વધારે લીડે અમને હરાવવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમરેલી જિલ્લાની જનતા અમરેલી વિધાનસભાની જનતા એમના માટે તત્પર છે।